બગસરા શહેરમાં રામદેવ પીર મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સમીન ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરત દ્વારા રક્તદાન કેમ્પ તેમજ મેડિકલ કેમ્પ સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાયા. અમરેલીના બગસરા શહેરમાં નવ નિર્માણ થયેલ રામદેવ પીર મંદિરે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં મંદિરમાં રામદેવજી મહારાજની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાથે રામદેવજી મહારાજના અલગ અલગ વેશભૂષામાં રામા મંડળ અને લોક ડાયરા સાથે ધર્મસભાનું આયોજન કરાયું. આ તકે સત્તાધાર આપાગીગા ગાદી મંદિરના મહંત વિજય બાપુની ઉપસ્થિતિમાં બ્રહ્મલીન મહંત સગન ભગતના પ્રવેશ દ્વારનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ ધાર્મિક પ્રસંગે નેસડીના લવજી ભગત અને સંતો મહંતો સાથે અમરેલીના સંસદ ભરરભાઈ સુતરિયા, ધારાસભ્ય અને નાયબ દંડક કૌશિકભાઈ વેકરિયા સહિત રાજકીય અને સામાજિક આગેવાનોએ ઉપસ્થિત રહ્યા. દાતાઓના રામદેવપીર મંદિરના મહંત ગુસા ભગત અને જીર્ણોદ્ધાર કમિટી દ્વારા સન્માન કરવામાં આવ્યું. ધાર્મિક પ્રસંગ સાથે સામાજિક સેવાના ભાગરૂપે સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરત દ્વારા રક્તદાન કેમ્પ તેમજ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. અમરેલી સાંતાબા મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ સંચાલિત બ્લડ બેંકની મેડિકલ ટીમ દ્વારા સેવા પૂરી પાડવામાં આવી છે. ત્યારે દિવાળીના તહેવારો દરમિયાન રક્તદાનની ખૂબ જ અછતના લીધે કેમ્પનું આયોજન કરાયું. મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કરી માનવતા મહેકાવી. સર્વ રોગ નિદાન કેમ્પમાં આવનાર તમામ દર્દીઓને મેડિકલ ચેકઅપ સાથે દવાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવેલ. સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરત દ્વારા સાંતાબા મેડિકલ કોલેજ અને બ્લડ બેંકના સ્ટાફને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવેલ હોવાનું સંસ્થાના પ્રમુખ ઘનશ્યામ બિરલાએ જણાવ્યું. અશોક મણવર, ZS TV, અમરેલી. નમસ્કાર, હું ગીતાબેન સંજયકુમાર પટેલ, પ્રાંતિસેડ નગરપાલિકા, પૂર્વ પ્રમુખ. આવનાર દિવાળી પર્વ નિમિત્તે તથા નવા વર્ષના સર્વે પ્રાંતિજ શહેર નગરજનોને દિવાળી તથા નૂતન વર્ષાભિનંદન. આવનાર નવું વર્ષ આપ સૌ માટે શુભદાયી, ફળદાયી, નિરોગી રહે તેવી મારી તથા મારા પરિવાર વતી ખૂબ ખૂબ શુભકામનાઓ. જય હિન્દ, જય ભારત. ગુજ્જુ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ CEO પૂનમ કિલવાની તેમજ તેમના પરિવાર તરફથી તમામે તમામ લોકોને આવનાર દિવાળી પર્વના તહેવારને લઈને શુભેચ્છાઓ, શુભકામનાઓ પાઠવ્યા છે અને આવનાર નવું વર્ષ સર્વે માટે સુખદાયી, લાભદાયી, ફળદાયી નીવડે તેવી પ્રભુને પ્રાર્થના.